ગોંડલમાં કોલેજિયન દુકાનનું શટર ઊંચું કરીને 40 લાખની ચોરી કરનાર અબ્દુલ અકબરભાઈ અલાર ખાનભાઈ માળિયાની ધરપકડ કરાઈ છે, જેમાં અબ્દુલ અગાઉ પણ 2 ચોરીના ગુનામાં સંડોવાયેલો હોય તેવું પણ જાણવા મળ્યું છે, જ્યારે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં શહેરના આપણા હાઈવે પ્રોજેક્ટના જેટલા બી સીસીટીવી છે, કારણ કે જયારે જયારે આંગળીયાને લૂંટ થઈ છે પૂરે રાજ્યમાં, ત્યારે કોઈ અંદર ટીપ આપવાવાળા અથવા રેકી જરૂર થઈ છે, એના રેકી થયા પછી જ આ પ્રકારના બનાવ બનતા હોય છે. કારણ કે અમે જો લીમડા ચોકના સીસીટીવી છે એમાં સ્પષ્ટ આવે છે કે આ ભાઈ અંદર એન્ટર થાય છે બસ સ્ટેન્ડમાં અને બાજુમાં છુપેલા 2 લોકો નીકળે છે, 2 લોકો તાત્કાલિક એના ઉપર વાર કરે છે, એક ટોમી મારે છે અને પછી તુરત થયેલા ઝૂંટવીને સીધે ભાગે છે. એના મતલબ એવું સ્પષ્ટ હતા કે અંદરથી પક્કી એના જો ઇન્ફોર્મેશન હોય કઈ વ્યક્તિ છે અને કઈ વ્યક્તિ જો આપણા આંગળિયા લઈને જાય છે અને કોણ ટાર્ગેટ છે એના જોઈએ. તો આ હિસાબથી જો અલગ અલગ ટીમો બનાવવામાં આવી, સૂચીને ક્રાઇમ બ્રાન્ચના એ ડિવિઝનના તમામ ટીમો આ કામ ઉપર લાગી ગઈ હતી, જેમાં અલગ અલગ ટીમોને અલગ અલગ આપણા ટાસ્ક આપવામાં આવેલા હતા. આમાં જો ટીમો કામ કરી એમાં પીએસઆઈ કાનનિયા, પીએસઆઈ એસઓજી, પીએસઆઈ રાણા, હિતેન્દ્ર રાણા અને ઉનડકટ પીએસઆઈ ઉનડકટ ટીમ અને મહાવીરસિંહ જોએ, આ ખાસ કરીને બીજી ટીમો કામ કરતી હતી, લેકિન આ જો 4 ટીમો હતી જોએ એના થોડા સક્સેસ આ રીતે મળ્યા કે જ્યારે સીસીટીવીના અમે લોકો ચાલુ કરાયા એનાલિસિસ, ત્યારે સ્પષ્ટ થયા જોએ કે આ ફરિયાદી જો હોય છે એક દિવસ જાય છે, જેસે દાખલા તરીકે 21 તારીખના રોજ આ નીકળ્યા, સુરત ગયા, સુરતમાં 22 તારીખના રોજ આપણા આંગળિયા લઈને આવે, અહીંયા આવે, પછી 23 તારીખ જાય, અલ્ટરનેટ દિવસે જતા હતા. તો 21 તારીખ, 19 તારીખ, 23 તારીખ આ તમામ દિવસે અમે લોકો જોએ આપણા આંગળિયા આ પૂરા સીસીટીવી ચેક કરવાના ચાલુ કર્યા જોએ, અને એમાં આપણને સફળતા મળી કે એક તે દિવસે બનાવવાનો દિવસે એક બાઇકવાલા વ્યક્તિ આ કેપ પહેરીને અને મોટરસાઇકલ ઉપર જ્યાંથી આ સોઢિયાવાડી સર્કલ થી નીકળે છે ફરિયાદી, એના પાછળ પાછળ કન્ટિન્યુઅસ આવે છે અને પાછળ પાછળ આવતા જોઈએ અને આગળ આવીને જો ત્રિકોણ બાગ પાસે આવીને આ આગે થઈ જાય છે, મોટરસાઇકલ આગે લઈને તાત્કાલિક ફરિયાદી પહોંચે એના પહેલે આ ત્યાં પહોંચીને અને ગાડી પાર્ક કરે છે અને પછી આ લોકો અંદર જો સંતાડીને રહે છે, વાર કરે છે, મારે છે અને પછી લઈને ભાગી જાય છે. આ જ વ્યક્તિના લોકેશન 19 તારીખને બી આવી, 21 તારીખને બી આવી આ લોકોને જોઈએ, જેથી એકદમ થઈ ગયા કે રેકી કરવાવાળા કોણ છે અને બનાવમાં કોણ કોણ આરોપીઓ છે, એના હિસાબે પછી બીજી આપણા લેવા માટે કે આ લોકો જ્યારે બનાવ બનાવીને પછી ક્યાં ભાગ્યા હશે, તો આજુબાજુના જેટલા બી ટોલ નાકાઓ છે આપણા બામણ બોલ ટોલ નાકાઓ, ગોંડલ શહેરના પહેલા જો હાઈવે ઉપર જો ટોલ નાકાઓ હોય ત્યાં પણ અમે લોકો જોયા, તો એકદમ ત્યાં બી આ જ ગાડી 2 મોટરસાઇકલ ઉપર 4 વ્યક્તિઓ, જે પૈકી જો રેકી કરવાવાળા વ્યક્તિ પણ આમાં સામેલ હતા, એની બી લોકેશન એક્ઝેક્ટ જોએ હું આપને એક પત્રક પણ આપે જેમાં સીસીટીવીના એક એક મિનિટ ટુ મિનિટ લોકેશન બી છે જોએ. તો અહીંયા 10 બજકે રાત્રે અમે 10 બજકે 15 મિનિટ આપણા બનાવ બને છે અને 10 બજકે 46 મિનિટના આસપાસ ગોંડલમાં જોએ આપણા 10 બજકે 46 મિનિટના આસપાસ આપણા ગોંડલમાં એની લોકેશન સીસીટીવીમાં આવે છે, 10:53 મિનિટ પર ગોંડલ ટાઉનમાં આવે છે જોએ. આ પ્રકારે એકદમ પૂરા લિંક થઈ ગયા કે આપણા હાઈવે અગર પકડે તો વ્યક્તિ જોએ લગભગ જો 40 મિનિટના આસપાસ જો આપણા ગોંડલ પહોંચી શકાય. તો અમારા લોકોને જો કન્સન્ટ્રેશન વધારે ત્યાં ચાલુ થયા ગોંડલ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં આસપાસ જો ટીમો કન્ટિન્યુઅસ આ લોકો લાગી હતી જોએ, અને જો અમે ઇન્ફોર્મેશન મળતા ગયા કઈ કઈ આરોપી થઈ શકે, તો અમને સફળતા મળી ગઈ. ત્યાં રાજુલાના જ આરોપીઓ હતા, રાજુલાના 4 આરોપીઓ હતા આ જો ઘટનાનો અંજામ આપવાવાળા, અને પછી જો અમારે ઇન્ફોર્મેશન મળતી હતી આ લોકો તમામ છાપા દરરોજ, કે આ ગુનામાં અમે લોકો જ્યાદા આપ લોકો સાથે શેર નથી કરતા હતા, ચાલે છે બોલીએ, કેમકે તમામ છાપા આ લોકો વાંચે કે કઈ છાપામાં શું લખા છે, અમારે બારેમાં લૂંટ બારેમાં શું લખા છે. 8 દિવસ આ લોકો રાહ જોતા હતા કે 8 દિવસ ગઈકાલે થઈ જવાના હતા, તો તમામ જલ્દી સીસીટીવીમાં 8 દિવસ પછી જો ડેટા અઠવાડિયા પછી જો નથી મળતા જેટલા બી લોકોનો એના આ આઈડિયા હતા કે 8 દિવસ આપણે થઈ જવા દો, એના પછી કોઈ પણ પોલીસને કોઈ ફર્ધર ડેટા નહીં મળશે, સીસીટીવીમાં શું આવી રહ્યા છે, કઈ સીસીટીવી વાયરલ થઈ રહી છે, આ તમામ કહીને આ લોકો છૂટા છવાયા, અલગ અલગ થઈ ગયા હતા. 4 આરોપી એક સાથે નહીં હતા, એકદમ અલગ અલગ, જેથી પકડાય નહીં અને આ લોકો એવું નક્કી કરતા હતા કે જબ તક પૂરા
मामला ठंडा नहीं थी जाए, पेपर में बंद थी जाए, कोई वायरल नहीं था सीसीटीवी, तब तक अपना जो अलग अलग छूटा छवाए रवाना जो है। तो आ प्रकार अपने गई काले पची जो एकदम पिन पॉइंटेड इन्फॉर्मेशन आती, तो भावेश उर्फे भूरो धनजी भाई सरवैया आ राजूला रहे छे, आ अने बीजा मुस्ताक मुस्ताक आ बे आरोपी जो अपना पकड़वा में सफलता मिली। अने साथो साथ जो मुद्दा माल में गेला तमाम जो डायमंड हता, डायमंड तमाम जो कब्जे करवामा आवेला जो, तो 100% मुद्दा माल जेटला रिकवर थया था। आ डायमंड में आ जेटला मुद्दा माल के अमा एक काला भी हता, बंगड़ी हती सोने नी, आ भी एमा पीस करीने आ लोको मुक्या हता जो है। तो आ डायमंड अने आ बधा मळाईने टोटल मुद्दा माल जेटला भी गया तो 100% अपना रिकवर थई गया। एना साथे जो क्राइम में वपरायेल बन्ने मोटरसाइकिल रिकवर थई गई जो है, आरोपीओनो जो भी आ मोबाइल फोन थई गया छे, अने एना अमे लोको बाकी मोबाइल फोन ने भी एनालिसिस करीए छीए जो है। बीजा बे आरोपी छे एक शाहरुख अने एक जुबेर जो अभी पकड़वाना बाकी छे। बे आरोपी जो पकड़ाई गया छे भावेश उर्फे भूरो धनजी सरवैया अने मुस्ताक, आ बन्ने ने क्रिमिनल हिस्ट्री भी छे, आ लोको भावनगर जिल्ला में अलग अलग गुनाओं पहले भी पकड़ायेला छे। आ समग्र घटना जो बनी आमा मेन मास्टर माइंड छे शाहरुख जो है। शाहरुख अहींया जो जंगलेश्वर पासे मूल राजूला ना जंगलेश्वर पासे रहे छे, अने जंगलेश्वर में लग्न करीने एना लव अफेर लव मेरेज करेला छे, एने वाइफ त्यां रहे छे। त्यांथी सोरठिया सर्कल पासे एना अवार जवार आ बधा रिक्षा भी चलावता हता, तो रिक्षा चलावे तो एना एटला आइडिया हता कि अहींया त्यां आंगळिया वाला बारंबार अहींया निकळता होय छे, त्यारे एना आइडिया है। अने पछी बीजा एवुं पण आरोपीओ इंटरोगेशन में जाणवा मळ्या कि आरोपीओ ऊपर जो देव वधी गया हता, आ भावेश हता एना ऊपर कई आश्रे 5-6 लाख हता, शहरू ऊपर 5-6 लाख रुपया हता, तो आ प्रकार ना आ लोको पासे देव हता, तो आ लोको मोटी प्लान करा हता कि अमारा जो करोड़ों रुपया मळे 3-4 करोड़ रुपया मळे एवा जो है टार्गेट करवाना छे जो है। अने पछी पैसा मळे तो अपना गाड़ियों मोटर वाहन आ बधा घणा बधा आ लोकोना प्लान हता। तो शाहरुख बधा जो है अपना प्लानिंग करे जो है, अने रेकी काम करता था भावेश, भावेश आवीने रेकी ने काम करे, शाहरुख ने पूरा प्लानिंग हता जो है। एना पछी जो मारवा में भी शाहरुख जो एना ऊपर असॉल्ट करा, आ शाहरुख करा था जो असॉल्ट। तो आ प्रकार ने आ जो गुना ना लोको अंजाम आपे, अने बे आरोपी ना माटे टीमो अभी लागी छे, जल्दी अमे लोग एना भी पकड़ी लई जो है। अने बीजी बात आ समय दरमियान जो ज्यारे आ बधा गुना बना त्यारे जो अलग अलग अमे लोग कार्यवाही करता था जो है, आ कार्यवाही दरमियान एक जो पहला सीसीटीवी अमे मारता आया था तेना फिजिकल अमे जोईए, अगर फिजिकल जोईए तो एक बादशाह करीने छे जो कि गोंडल छे, आ भी अमारे लोगों ने अमा रडार में था, कारण के पहले एक एवं लगता था कदाच बादशाह कराया हो, क्योंकि अमुक सीसीटीवी जो गोंडल त्यांथी मळ्या हता अपना, तो बादशाह जीव आवता हता, तो एना बादशाह ने भी अमे लोग पकड़ा। एना पासे थी अभी करीब 15 दिवस पहला गोंडल में 40 लाख रुपया ने घरफोड़ थई हती, तो एना हिस्सा में 14 लाख रुपया हता, एना पासे थी कुल 13,70,000 रुपया एना पासे थी रिकवर करा कैश। आ गया क्राइम ना जो है, जो गोंडल ना क्राइम हता, गोंडल ना क्राइम ना 13,13,17,300 रुपीज, मतलब 13,17,300 रुपया रोकड़ एना पासे थी रिकवर थया। अने बीजा जो एना पासे मोबाइल फोन था, आ भी एक रीढ़ो गुनेगार हता, जो कि पहले टार्गेट अपना एवं लगता था, पछी धीमे धीमे जो डेवलप थता गया जो लिंक, तो सीसीटीवी ना नेटवर्क मांथी अमे लोग एकदम सही मानस तक पहुंची गया। तो आ भी अमारा एक आ भी गुना थई गया, अने आ भी थया, अने फरी फर्धर केटला गुना मां आ लोको छे, क्योंकि बीजा भावनगर जिल्ला में तो घणा बधा गुनाओ छे जो आपने अमे शेर करा, बीजा और अहींया कोई क्राइम करे छे के नहीं आ भी अमे लोग करी, लेकिन एना पासे 3-4 करोड़ रुपया मळे एवा जो है कोई लूट न घटना अपना जो है। बाकी अमे 3-4 जगह प्राइवेट भी सीसीटीवी ने अमे मदद लीधी छे, आना लिंक पूरा लोकेट करवा माटे, कारण कि बनावनी जगह थी गोंडल जवा माटे शहर से बाहर निकलवा माटे 3-4 रस्ताओ बनावनी जगह से त्यां हता, तो हर रस्ता ऊपर अमे लोग सीसीटीवी जोया। एना माटे 3-4 दिवस अपने कन्फर्म पूरा सीसीटीवी लावा भी टाइम लागे, लेकिन आप बधा ने जो भी कवरेज हती, क्योंकि आपने ऊपर आ लोगों ने वाच हती, एक एक वस्तु ने वाच राखता था मीडिया ऊपर, को मीडिया ने शू शू लखे छे, कई स्टोरी लखे छे, कई रीते छे, तो एना माटे आपने भी आभार मानु छु, एना जेटला भी सहयोग आ गुनामां मारे आप्या जोए। अने आ डिटेक्ट थया, अठवाडिया भले लागी गया, लेकिन एमां चूंकि आरोपी एटला होशियार, अलग अलग जगह सिंगल सिंगल रहता था, एना माटे थोड़ा अठवाडिया जेवा लागी गया। अने आपने कोई प्रश्न हो तो आप मुद्दा माल जो अमे पकड़ा, जुबेर ना आरोपी छे,
રાજુલામાંથી એના પાસે એના ઘરમાંથી જુબેર આરોપી જેના પકડવાનું બાકી છે. આ લોકો અમે ટ્રેપ રાખી હતી, ભાવેશ પકડાયા પહેલા, ભાવેશ પકડાયા, ભાવેશ જુબેરના ઘરે લઈ ગયા અમે. એના જુબેરના ઘરમાં આ લોકો જો એકદમ સંતાડીને ત્યાં રાખ્યા હતા, કારણ કે આ લોકોને એવું હતા કે સાહેબ રોકડ યા ગોલ્ડ મળશે તો ગોલ્ડ અને રોકડના ડિસ્પોઝલ ઇઝીલી થઈ શકે. કે એના મળે જો ડાયમંડ માટે જો એ, કે અમે લોકો સુરતમાં ભાવનગરમાં જ્યાં જ્યાં ડાયમંડના માર્કેટ ત્યાં અમારી ટીમો હતી જોઈએ. કોઈ ડાયમંડ વેચવા આવે છે, કઈ રીતે કરે છે એના માટે બી, તો ડાયમંડના ડિસ્પોઝલ માટે આ લોકોના એક વાર લાગ્યા જોઈએ. પહેલે એના એવું કરતી હતી ગોલ્ડ સાથે બધું, એના ગોલ્ડ જ્વેલરી આ બધા મળી જશે. બેગ મોટો હતા, બેગને સાઈઝ જોઈએ તો મોટો બેગ હતા જોઈએ, લેકિન એમાં ડાયમંડના લીધે આ લોકો થોડા મૂંઝવણમાં આવ્યા અને થોડા રાહ જોતા તો પોલીસ થોડા રોકાઈ જાય, એના પછી આ લોકો જોઈએ આપણા વેચાણ કરવા માટે જાય. તો જુબેરના ઘરમાંથી મળ્યા. બંને આરોપી રાજુલામાંથી અને એના પછી મુસ્તાકનગરે. આ લોકો જંગલ ત્યાં ખાંભા અને આ બધા વિસ્તારના જંગલોમાં રહેતા હતા, સિંગલ સિંગલ જોઈએ. તો આપણને એવી ઇન્ફોર્મેશન કે મુસ્તાક બી ઘરે આવવાના છે. ભાવેશને પહેલે પકડ્યા, પછી ઘર ગયા જુબેરના. જુબેર નથી આવ્યા, એના ઘર બી એકદમ ટ્રેપ. આ લોકો બિજલીવાલા બનીને કાનમિયા અને પૂરી ટીમ કે અમે મીટર ચેક કરવા માટે આવે. 23 એપ્રિલના દિવસે રાત્રે 10:15 વાગે આ લીમડા ચોક પાસે એક આંગળિયા લૂંટનો બનાવ બના હતા જોઈએ, જેમાં આંગળિયાના લઈને વ્યક્તિ જતા હતા. એના ઉપર જો એક ટોમી જોવે છે, જો ચૂંકી આ આરોપીઓ રિક્ષા વગર ડ્રાઈવર છે અને આ ટ્રક રોક બી ચલાવતા રહે છે, એના પાસે જો ટોમી હોય છે, એના પીછે વાર કરીને નીચે પાડીને થેલા લઈને જતા રહ્યા હતા. આ થેલામાં કુલ જે તે વખતે 25,90,000 ટોટલ હીરા હતા જોઈએ અને અમુક ગોલ્ડ બી હતા. એની લૂંટના ગુના દાખલ થયા હતા. એના પછી તમામ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ઓર એ ડિવિઝનની પોલીસ કામગીરી કરતી હતી જોઈએ આ દિશામાં જોઈએ. અને પછી ધીમે ધીમે અમે લોકો જોતા ગયા કે જલ્દી આંગળિયા લૂંટ હોય છે તો આમાં અંદરવાલા કોઈ ટીપ આપવાવાળા હોય છે યા અંદરૂની કોઈ વ્યક્તિ હોય છે. તો એના માટે છેલ્લા અઠવાડિયાના સીસીટીવી, કારણ કે આ આંગળિયા એકદમ ફિક્સ ટાઈમ જતા હતા, 10:30 વાગી જો આ પટેલ ટ્રેવલ્સને બસ પકડે સુરત જવા માટે તો એના ટાઈમ ફિક્સ હતા. તો આ ટાઈમ દરમિયાન અમે લોકો છેલ્લા અઠવાડિયાના સીસીટીવી એનાલિસિસ કરવાના ચાલુ કર્યા એના ઓફિસથી લઈને અહીંયા તક જોઈએ. તો આપણે એના 21 તારીખ એટલે 2 દિવસ પહેલાં 19 તારીખ તમામ જગ્યા એક જ વ્યક્તિ એના રેકી કરતા એના આગળ પાછળ જ્યારે મોટરસાઇકલ ઉપર આવે તો એક વ્યક્તિ એના પાછળ આવતા નજર આવ્યા. અને આ જ વ્યક્તિ જોયે જ્યારે 23 તારીખના રોજ બનાવ બના ત્યારે બી સોરઠિયા સાયકલ ચાલુ થઈને ત્રિકોણ બાગ તક આવે છે. ત્રિકોણ બાગ તક પછી મોટરસાઇકલ આગળ કરી લે છે અને બનાવેલી જગ્યા પહેલે આવીને મોટરસાઇકલ ઊભા કરીને આ લોકો ત્યાં સંતાઈ જાય છે. અને જ્યારે આ આંગળિયા આપણા ત્યાં જાય છે એના ઉપર વાર કરીને થેલા લઈને ભાગી જાય છે. તો એના કરતાં બનાવની જગ્યાથી લઈને આજુબાજુ જેટલા બી શહેરથી નીકળતા તમામ રસ્તાઓના સીસીટીવી એનાલિસિસ કરવામાં આવેલા, આમાં આપણા બામણબોર ટોલનાકા, ગોંડલ ટોલનાકા બધી જગ્યાએ જોયા, તો આ જ વ્યક્તિઓ જોઈએ, બે મોટરસાઇકલ ઉપર જોઈએ આ જ વ્યક્તિ જો રેકી કરતા હતા. આ જો 10:46 આસપાસ ગોંડલ ટોલનાકાથી પસાર થાય છે અને પછી એના 10:53 ગોંડલ ટાઉનમાં આવે છે. એકદમ રૂટ નક્કી થઈ ગયા, વિસ્તાર નક્કી થઈ ગયા. એના પછી ક્રાઇમ બ્રાન્ચના ટીમો, એસઓજીની ટીમો લાગી હતી, જેમાં અમારા પીએસઆઈ કનમિયા, પીએસઆઈ ઉનડકટ અને પીએસઆઈ રાણા ઓર પીએસઆઈ મહાવીર, આ લોકોને જો પૂરી ટીમ હતી અને અમારા ટીમને જો કોન્સ્ટેબલ અને બીજી કોન્સ્ટેબલ સ્ટાફ હતી. આ લોકો આ વિસ્તારના જેટલા બી ક્રિમિનલો આ પ્રકારના ગુના કરતા હોય આ જૂનાગઢ જિલ્લા, અમરેલી જિલ્લા અને ગોંડલ બાજુના, એમાં ટીમ વર્ક કરતી હતી. આપણે એના પછી ઇન્ફોર્મેશન મળી કે રાજુલાના બાજુ આ લિંક જાય છે. તો ગઈકાલે સક્સેસફુલી રાજુલામાંથી 2 આરોપી પકડાયા, જો ભાવેશ ઉર્ફે ધનજીભાઈ સરવૈયા અને બીજા છે મુસ્તાક ઉર્ફે જો મોહમ્મદ પાયક. આ 2 આરોપીના અમે લોકો પકડ્યા અને 2 આરોપી ઓર છે, એક જુબેર આ બી રાજુલાના છે, એક શાહરૂખ છે જો રાજુલાના છે અને અત્યારે અહીંયા રાજકોટ શહેરમાં જંગલેશ્વર રહે છે. જુબેરના ઘરમાંથી ટોટલ 100% મુદ્દામાલ ડાયમંડ આપણને મળી ગયા, ગોલ્ડ મળી ગયા જોઈએ. અને વિગત એવું છે કે શાહરૂખ જો જંગલેશ્વર પાસે રહે છે, આ અને બીજા આરોપીઓ દેવુમાં કાફી આવી ગયા છે, 5,00,000-6,00,000 રૂપિયા દેવું છે. એના દેવું પૂરા કરવા માટે આ લોકો પ્લાન નક્કી કરે, કોઈ આંગળિયાને મોટી લૂંટ કરીએ જેમાં 3-4 કરોડ રૂપિયા આપણને મળે અને એના હિસાબથી આ લોકો જો રેકી કરીને, આ લોકો ભાવેશ રેકી કરતા હતા, રેકી કામ ભાવેશ કરે અને શાહરૂખ પૂરા માસ્ટર માઇન્ડ હતા જો જંગલેશ્વરમાં રહે છે. અને મારવાવાળા જો એસોલ્ટ કરવાવાળા શાહરૂખ છે જો એ, તો આ લોકો સીધા લૂંટ કરી પૂરા મુદ્દામાલ લઈને સીધા રાજુલા ગયા. રાજુલામાં જુબેરના ઘરે મુદ્દામાલ સંતાડીને પોતપોતાના અલગ અલગ બધા લોકો છૂટા થઈ ગયા જોઈએ. અને આ લોકો સતત જો એ પોલીસના ઉપર, મીડિયાના જો પેપર ઉપર મેં આવે છે, કોઈ સીસીટીવી વાયરલ થયા હોય એના બારેમાં કન્ટિન્યુઅસ આ લોકો વાચ રાખતા હતા અને એવું વાંચ રાખતા હતા બધા ઠંડા પડી જાય એના પછી માલને ડિસ્પોઝલ કરે જો આ લોકો.
હીરાના માર્કેટ જેટલી સુરતમાં હોય, ભાવનગરમાં હોય, ત્યાં બી અમારી ટીમો ઓલરેડી હતી જ હોય કે કોઈ વેચવા આવે તેના પકડવા માટે. તો આ પ્રકાર બે આરોપી મળી ગયા, બે આરોપી આપણે પકડવાની તજવીજ ચાલુ છે. 100% મુદ્દા માલ મળી ગયા છે અને સાથોસાથ આ લોકો આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પહેલે બી ચોરી વગેરે આ પ્રકાર ગુનાઓમાં આવી ચૂક્યા છે ભાવનગર જિલ્લામાં. અને આ દરમિયાન એક સકમંદ હતા જોએ, બાદશાહ કરીને અબ્દુલ ઉર્ફે ઇકબાલ બોધુભાઈ, એના સિદ્ધિ બાદશાહ, આ બી એક અમારા સકમંદ હતા. તો એના બી અમે લોકો પકડ્યા જોએ. તો એના પાસેથી ગોંડલમાં 15 દિવસ પહેલા 40 લાખ રૂપિયાની ઘરફોડ થઈ હતી, જેમાં 14 લાખ રૂપિયા એના હિસ્સે અમે રોકડ આવ્યા હતા. આ પૈકી 13,17,000 રૂપિયા એના પાસેથી બી રોકડ અમે લોકો રિકવર કર્યા જોએ. તો એક આ અમે લોકો ગોંડલ અને રાજકોટ રૂરલ પોલીસ સોંપી દઈશ. તો આ પૂરે સમગ્ર જેટલા બી ગેંગ હતા આ પકડાઈ ગયા. આમાં બે પકડાઈ જશે, ગેંગ બસ થઈ જોઈએ. અને પછી જો અત્યારે ઇન્ટ્રોગેશન ચાલુ છે કે આ કોઈ બીજા ગુનાઓમાં સામેલ છે કે નહીં જોઈએ. નહીં, આ બંને અત્યારે જો તપાસ દરમિયાન આ બંને અલગ અલગ છે. આ જો અબ્દુલના ગેંગ છે આ જુદી ગેંગ છે. એના ગેંગને ઘણા બધા મેમ્બર પકડાઈ ગયા, જો જેલમાં છે. લેકિન આ લોકો આ જ પ્રકારના કૃત કરવાવાળા છે, ચોરી કરવાના, લૂંટ કરવાના, આ પ્રકારના. એના બહુ મોટો ક્રિમિનલ ત્યાં બેકગ્રાઉન્ડ છે તે વિસ્તાર. અને આ લોકોના રાજુલા બાજુમાં છે. લેકિન પરંતુ રાજુલાને એક આરોપી ચૂકી આપણે અહીંયા હતા, એના માટે આ બધા રાજુલામાંથી બોલાવીને અહીંયા કર્યા જોઈએ. તો બંને ગેંગ જુદી ગેંગ છે. ને અત્યારે જનરલી અમે લોકો જોયા છે 100% કોઈ જૂના કર્મચારીઓ અથવા કરંટ કર્મચારી હોય છે. પરંતુ આ અમારે જો બનાવ એવો હતા કે આમાં કોઈ ઇન્ટરનલ અત્યાર સુધી નથી આવ્યા જોઈએ. અને ચૂંકી એક આરોપી શાહરૂખ છે, જ્યાં ત્યાં અંગડિયાના ઓફિસ છે એના નજીક રહે છે. તો રિક્ષા ડ્રાઇવિંગને કામ કરે, તો ત્યાંથી એના ઉપર વાચ રાખતા હતા, જોતા હતા, અંગડિયાવાળા લઈને જાય છે. એના માટે આ લોકો 3-4 વખત રેકી કરીને આવ્યા જોઈએ. અને એના કોઈ અત્યારે સુધી નહીં, લેકિન અમે લોકો આ અંગેલ ઉપર બી તપાસ કરીએ છીએ અત્યારે. થેન્ક યુ. કેમેરામેન મેરામભાઈ સોલંકી સાથે કિંજલ પટેલ, KTV ન્યૂઝ ગુજરાતી, રાજકોટ. મોરબી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભ પટેલની